હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ બાળકો કેમ છો તમે બધા ધોરણ આઠ સ્ટેન્ડર્ડ એ આજે હું તમને ગ્રામર કરાવું છું ગ્રામરમાં ધ એક્જેક્ટિવ તમે જોઈ શકો છો તો ધ એક્ઝેક્ટિવસ કરાવું છું હવે ધ એક્જેક્ટિવસ એટલે શું વિશેષણ બરાબર વિશેષણના ઉપર આજે કરીએ છીએ ગ્રામર કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગૃણ વર્ણન કરતા શબ્દો આવે છે આ ગૃહ વર્ણના જે તે નામના રંગ કદ આકાર વગેરે આવી શકે આ પ્રકારના શબ્દો ઉપસરરૂપ વિરોધી પણ હોય છે એટલે ટૂંકમાં ધ એક્જેક્ટિવ એટલે વિશેષણ એટલે કે વિરોધાર્થી તમે સમજો છો એ ન્યૂ બુક નવી પુસ્તક એન્ડ ઓલ્ડ સ્ટોરી જૂની વાર્તા ઇફેક્ટ મેન જાડો માણસ આ બધા ઉદાહરણમાં છે એથીન બોય પાતળો છોકરો બરાબર હવે તેના એક્ઝામ્પલ્સ ઉદાહરણમાં જોઈએ છે શું કહે છે ધીસ ઇઝ એ બિગ રૂમ ધીસ ઇઝ અ બિગ રૂમ આ મોટો ઓરડો છે બરાબર એટલે કે મોટો ઘર ઘરમાં રૂમો હોય છે ને તેમજ ધેટ ઇઝ એ રેડ ફ્લાવર પેલું લાલ ફૂલ છે ધે દેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ તો પેલું જૂનું ઘર છે ઉપર આપેલા બધા જ વાક્યો વિશેષણ નામની પહેલાં મુકાય છે રૂમ અ ફ્લાવર એન ઓલ્ડ હાઉસ તમે એડજેક્ટિવસ તો કર્યા જ હશે આગળ હવે તો તમે આઠમા ધોરણમાં છો આગળ તમે કર્યા જ હશે બસ એ જ રીતે ખાલી એક ટૂંકમાં જોવા જઈએ તો આ એક રિવિઝનના ઉપર છે ધીસ ઇઝ બી ધીસ રૂમ ઇઝ બીગ આ ઓરડો મોટો છે દેટ ફ્લાવર ઇઝ રેડ બેલું ફૂલ લાલ છે દેટ હાઉસ ઇઝ ઓલ્ડ બેલું ઘર જૂનું છે હવે આ અંદર બી આવે તો કઈ રીતે લખવાનું વાક્યને ને બહાર છેલ્લે આવે તો કઈ રીતના વાક્યને લખવાનું તેમ છે બરાબર હવે આગળ જોઈએ છે અહીં બાજુ બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું જ હશે જ કે નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉપચાર પ્રમાણે આ કેટલા એ કે એન આવે છે આર્ટિકલ બરાબર ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ આવી રીતના સમજ પડી તમને કે અગર આર્ટિકલ કઈ રીતના લગાવવાનું આર્ટિકલ ક્યારે લગાવવાનું અને કઈ લગાવવાનું એટલું તમને ધ્યાન રાખવાનું હવે આગળ જુઓ કેટલાક વિશેષણો અને તેના વિરોધાર્થી શબ્દ હવે અહીં બાજુ અમુક વિશેષણ અને તેના વિરોધાર્થી શબ્દ આપેલા છે આ બધા હું હું તમારી માટે રીડ કરું છું તમે પણ રીડ કરજો અને તમારી ઇંગ્લિશની નોટમાં ત્રણ વખત લખી યાદ કરી લેજો બરાબર આ તમે સારી રીતે યાદ કરી ને લખજો ને લખો બી તો સારા અક્ષરોમાં લખજો બરાબર બાળકો તો હવે અહીંથી આગળ વધીએ છીએ લોંગ લાંબુ લોંગ લાંબુ તેનું વિરુદ્ધાર્થી શોર્ટ ટૂંકું લોંગ શોર્ટ ઓલ્ડ જૂનું ન્યૂ નવું ઓલ્ડ ન્યૂ સ્ટ્રોંગ અશક્ત વીક સખ સ્ટ્રોંગ એટલે એકદમ સખત હા વીક નબળું સ્ટ્રોંગ વીક હાઈ ઊંચું લો નીચો હાઈ લો અને ખરા તમે ધ્યાન રાખજો તમે આ ઇંગ્લિશના જ વર્ડો લખજો ગુજરાતી ઉપચાર નહીં લખો તો ચાલશે પણ તમને ઇંગ્લિશના બધા લખવાના રહેશે ધારો કે લોંગ શોર્ટ ઓલ્ડ ન્યૂ સ્ટ્રોંગ વીક આના સ્પેલિંગો પણ તમને સારી રીતથી લર્ન કરીને રાખવાના રહેશે હાય લો તોલ ઊંચો શોર્ટ નીચો સ્મોલ નાનું બિગ टू ब्यूटिफुल सुंदर अग्ली दूडू टॉल शॉर्ट बिग स्मॉल बिग ब्यूटिफुल अगली चीप सस्तू कॉस्टली मोदू चीप कॉस्टली फेट जाड़ू थीन पात फेट थीन यंग युवान ओल्ड वृद्ध यू यंग एक्टिव लेजी टीव एक्टिव लेजी हैप्पी खुश सैड या अनहैप्पी बहुत कोई लिखा उदास हैप्पी सैड इजी सहलू डिफिकल्ट मुश्किल ईजी डिफिकल्ट ब्राइट तेजस्वी डल झाँखों ब्राइट डल હોટ ગરમ કોલ્ડ ઠંડુ હોટ કોલ્ડ ક્રૂલ નિર્દય કાઇન્ડ દયાળુ ક્રૂલ કાઇન્ડ સ્વીટ મીઠું બીટર કડવું સ્વીટ બીટર વાઇડ અથવા બોર્ડ એટલે કે પોહળું બંનેનો મિનિંગ શું થાય પોહળું વાઇડ બોર્ડ નેરો સાંકડું યા તો વાઇડ નેરો લખો યા બોર્ડ નેરો લખો ચાલશે તો તમને તો વાઇડ નેરો લખવાનું બરાબર રહેશે આ લખવાનું રહેશે આ લખવું જરૂરી નથી કેરફુલ્લી કેરલેસ કેરફુલી એટલે કાળ જીવાળું ને કેરલેસ નિફર ક્રૂ નિફર ક્રૂ કેરફુલ એટલે એકદમ ધ્યાનથી કરવું હું તમને મારી રીતે સમજાવું છું કેરલેસ એટલે ધ્યાન કરા વગર જ બધા કામ કર કર કરવું કેરફુલ કેરલેસ ક્લીન સ્વચ્છ ડટી અસ્વચ્છ ક્લીન ડિ આનામાંથી અમુક તો એવા હશે જે તમને ખબર જ હશે ને તમને આવડતા જ હશે ક્લેવર હોશિયાર ડલ મૂર્ખ ક્લેવર ડલ ફૂલ ભરેલું એમતી ખાલી ફૂલ એમતી ડ્રાય સૂખું વેટ ભીનું ડ્રાય વેટ ટ્રુ સાચું ફોલ્સ ખોટું ટ્રુ ફોલ્સ આપણે કરીએ છીએ ઘણીવાર પાઠના અંદર ટ્રુ ફોલ્સ

હોનેસ્ટ એટલે છે ને ઈમાનદાર પ્રમાણિક એટલે ઈમાનદાર હોનેસ્ટ ડિસોનેસ્ટ સાચું બોલી દેવાવાળા હોય ને અમુક એ લોકો જો અહીંથી હું તમને બધા જ કરાવી દીધા છે ત્યાંથી જોઈ લેજો લોંગ શોર્ટ ઓલ્ડ ન્યૂ સ્ટ્રોંગ વીક હાઈ લો ટોલ શોર્ટ સ્મોલ બિગ બ્યુટિફુલ અગલી ચીપ કોસ્ટલી ફેટ થીન યંગ ઓલ્ડ Active, lazy, happy, sad, easy, difficult, bright, dull, hot, cold, cruel, kind, sweet, bitter, wide, narrow, carefully, careless, careful, careless, clean, dirty, clever, dull, full, empty, dry, wet, true, false, foolish, wise, hard, soft, difficult, easy. હેવી લાઈટ હોનેસ્ટ ડિસહોનેસ્ટ અહીં બાજુ હું તમને પૂરા રીડ કરાવી દીધા હજી આગળ અમુક છે તો યાર રીચ ઓ પેસાદાર પુવર ગરી રિચ પુવર પ્યોર શુદ્ધ ઇમ્પ્યોર અશુદ્ધ પ્યોર ઇમ્પ્યોર રફ ખરબચડું સ્મૂધ સુવાળું રફ સ્મૂથ રિયલ આસ્તવિક

વિઝિબલ ઇનવિઝિબલ ફાસ્ટ સ્લો અહીં સુધીના બધા જ મેં તમને રીડ કરી આપ્યા છે અહીંથી તમે જાતે એકવાર રીડ કરી બરાબર તમારી નોટમાં જેમ મેં તમને ત્રણ વખત કીધા છે લખવાનું છે ઇંગ્લિશના જ શબ્દો લખવાના છે હું ફરી રિપીટ કરીને તમને કહું છું તો તમે સારી રીતે જોઈને સારા અક્ષરોમાં તમારી નોટમાં ત્રણ વખત લખી યાદ કરવાના રહેશે બરાબર બાળકો હવે આગળ એક્સરસાઇઝની તરફ વધીએ છીએ રાઈટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ ધ અઢ વર્ડ્સ હવે અહીં કહે છે રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ઉપયોગ કરીને વાક્ય કરીથી લખો હવે આ જે વાક્ય આપેલો છે તેનામાં રેખાંકિત લાઇન એટલે કે લીટી ખેંચેલી છે તેના અપોઝિટ એટલે વિરુદ્ધાર્થી કરો તો અહીં એક્ઝામ્પલ એટલે કે આનામાં આપેલું છે ઉદાહરણ ભોલું ઇઝ એ થિન બોય જે લોકો પાસે આ વાલી બુક નથી તે પોતાની નોટમાં આ એક્સરસાઇઝ લખી શકે છે જરૂરી નથી કે તમે લાવો જ બુક તમારા પાસે અગર નોટ લખવા તમે લખી શકો છો તમારી નોટમાં તો તમે તમારી નોટમાં જ ઉતારી લેજો જરૂર નથી તમારે ખરીદીને લાવવાની બરાબર બાળકો તમે તમારી નોટમાં જ કરી લેજો મને કોઈ પ્રોબ્લેમ નહીં રહે બરાબર તો તમે તમારી નોટમાં જ કરજો તો ચાલશે ને લાવ લાવી શકતા હોય તમને લાવી હોય તો તમે લાવો બાકી મારા તરફથી તમને કોઈ જો જબરજસ્તી નહીં રહે તો તમે કરી લેજો હવે ઉદાહરણ જોઈએ ભોલું ઇઝ અ થીન બોય ભોલું પાતળો છોકરો છે તેનું વિરુદ્ધ વિરુદ્ધાર્થી કરો ભોલું ઇઝ એ ફેટ બોય તે જાડો છોકરો છે અહીં બાજુ જેટલા પણ વિરુદ્ધાર્થી આપેલા છે એમાંથી જ આ છે તો અમુક મેં કરાવું છું અમુક તમે જાતે કરજો રતન ઇઝ એ ડિસઓનેસ્ટ મેન રતન ડિસઓનેસ્ટ મેન છે તો અહીં બાજુ જો ઓનેસ્ટ ડિસઓનેસ્ટ તો નું ઊંડું શું થશે હોનેસ્ટ તો અહીં લખવાનું રતન ઇઝ એ હોનેસ્ટ મેન ઓનેસ્ટ મેન બરાબર ધ મૂન ઇઝ વિઝિબલ ટુ ડે મૂન આજે જોવાય છે વિઝિબલનું ઊંડું શું થશે ઇનવિઝિબલ તો અહીં આવશે ધ મૂન ઇઝ ઇનવિઝિબલ ટુડે વીર વોઝ એ ફુલેશ બોય વીર ફુલેશ છોકરો છે ફૂલેશ એટલે બે વકૂફ કહેવાય મૂર્ખ તો ફુલેશનું ઊંડું શું થશે વાઈઝ ફુલેશનું ઊંડું શું થયું વાઇઝ તો અહીં આવશે વીર વોઝ એ વાઇઝ બોય ક્લાઇમ્બિંગ એ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી તો ઇઝીનું અહીં બાજુ શું આવે ડિફિકલ્ટ ઇઝીનું શું આવે ડિફિકલ્ટ આવે ને ઇઝી આ રહ્યું એનું ઊંડું ડિફિકલ્ટ તો અહીં આવશે ક્લાઇમ્બિંગ એ માઉન્ટેન ઇઝ વેરી ડિફિકલ્ટ લુક એટ ધેટ અગલી બર્ડ અગલીનું ઊંડું શું આવે અગલી એટલે સારું ના દેખાતું હોય ને તેવું તો અગલીનું શું આવે તે જોઈને કરીએ અગલીનું ઊંડું બ્યુટિફુલ ખૂબસૂરત તો અગલી ધેટ લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ પિયુષ ઇઝ એ ટોલ બોય ટોલનું શું આવે ટોલનું આવે શોર્ટ અહીં બાજુ છે શોર્ટ ટોલ શોર્ટ બરાબર તો અહીં આવશે પિયુષ ઇઝ એ શોર્ટ બોય ધરીવર ઇઝ એમટી એમટી એટલે ખાલી તો એમટીનું શું આવે આ રૂ એમટી એનું ઊંડું શું છે ફૂલ તો ધરીવર ઇઝ ફૂલ હવે અહીં બે છે તો બંનેને કરવાના ઇટ ઇઝ બેડ છે તો બેડનું શું આવે ગુડ આવે ને ખબર છે તમને બેડનું આવે ગુડ અહીં નથી આપેલા પણ બી હું તમને અહીં બતાવી દઉં છું કે બેડનું આવે ગુડ તો અહીં તમે લખો ઇટ ઇઝ ગુડ જી ડબલુડી ગુડ ટુ બ્રીથ પ્યોરનું આવે પ્યોર અહીં છે પ્યોરનું આવે પ્યોર બરાબર તો એ ધેર આર ધોઝ રિયલ ફ્લાવર્સ રિયલ એટલે અસલી તો અસલીનું નકલી થાય ને તો અહીં છે રિયલ આર્ટિફિશિયલ તો અમને લખવાનું આર્ટિફિશિયલ ધોઝ આર ધોઝ આર્ટિફિશિયલ ફ્લાવર્સ શું તે બધા આર્ટિફિશિયલ છે જો આ બધા તો હું તમને કરાવી દીધા હવે આઠ મેએ કરાવવા છે આઠથી નવ બરાબર આ નવે નવ તમે જાતે જોઈને લખજો કરાવી ચૂકી છું આજની તારીખ લખતા તારીખ લખતા જ જો ભૂલ પડે જ નહીં હવે આ આ તો આ દસ અગિયાર બાર તેર ચૌ તમે જાતે કરવાના છો તો કરજો વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ ઓલ્ડનું ઊંડું શું છે ત્યાં જોઉં ને લખો વિક્રમ વોઝ એ કાઇન્ડ બોય કાઇન્ડનું શું થશે ઊંડું તે જોઈને લખો ધેટ ઇઝ એ કોસ્ટલી શર્ટ તેનું કોસ્ટલીનું ઊંડું શું થશે વિરુદ્ધાર્થી મોહનભાઈ ઇઝ એ પુઅર મેન પુઅરનું શું થશે તારક ઇઝ એ લેઝી બોય એનું ઊંડું શું થશે તો આ તમે જાતે કરજો આ કરવાના પછી બીજો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બેક બ્રેકેટ્સ કોન્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો હવે આ કોન્સ આપેલા છે તમે જાતે આ પણ તમે જાતે જ કરશો એક બે મેં બતાવી દઉં છું સાગર વોન ધ મેચ હી ઇઝ ડેશ હવે એ મેચ જીતી ગયું તો શું થશે શું આવશે હેપી એવી રીતના લખી દેવાનું બસ આ આવી જ રીતના કરવાના છે ધેર ઇઝ નો વન એટ હોમ સો મીરાબેન હવે ઘરે કોઈ નથી તો મીરાબેન શું હશે લોનલી એકલા હશે ને તો એ એકલા છે બરાબર આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ આઈ એમ શું આવે એ સરપ્રાઇઝડ આવે બરાબર તો હવે એવી જ રીતના આ તમે પૂરા જાતે કરજો હવે એકવાર રીડ કરાવી દઉં છું આનંદ લાઈટ ટુ હિઝ મધર હી સ્પેલિંગ ફિલિંગ ડેશ સંજય ઇઝ ડેશ દેટ હી વીલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ વી આર ડેશ ઓફ સિટિંગ ઇન ધ હાઉસ ધેર આર ડેસ એનિમલ્સ ઇન ધ ઝૂ અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ હી ઇઝ ડેશ ધીસ ઇઝ અ ડેશ બુક ધીસ ઇઝ અ ડેસ સ્ટોરી

નહીં તો તમને તો જાતે જ કરવા બહુ ઈઝી છે કંઈ હાર્ડ નથી તો તમે જાતે કરી લેજો બાળકો બરાબર ધ્યાન રાખી કમ્પ્લેટ કરી લેજો ત્યાર સુધી બાય ટેક કેર કમ્પ્લેટ કરી લેજો